हेलो फ्रेंड्स, आजनो आपणो वीडियो छे स्टैंडर्ड फिफ्थ सब्जेक्ट छे आपणो गुजराती। तो मित्रों, आज आपणे लेखन कार्यमां वार्ता लेखन जोवाना छे, बराबर। वार्ता लेखन जे आपणे एग्जाममां आवे छे, हने वार्ता तो कोई पण आवी शके। आपणे शुं करवानुं के मुद्दाओना आधारे वार्ता लखवानी अने वार्ताने योग्य शीर्षक आपवानुं। तमने टॉपिक आपेला छे तो ये टॉपिक ना आधारे तमारे वार्ता आखी लखवानी छे। अने वार्ता लखाई गया बाद एने आपणे हेडिंग शुं आपी शकीए ए आपणे विचारीने लखवानुं होय छे, हने। आपणे घणीवार एग्जाममां पूछी गया छे, बराबर। तो जोजो ध्यानथी तमे मुद्दा सांभळजो, हने, जेथी करीने तमने खबर पड़ी शकशे के आ वार्तामां कई रीतना लखवानुं, हने। चालो तो पहले आपणे टॉपिकनी चर्चा करीए। સસલું અને કાચબો, સસલું અને કાચબો બંને વચ્ચે દોડની હરીફાઈ, બંને વચ્ચે શું થયું, દોડની સ્પર્ધા થઈ। સસલાનું અભિમાન, સસલાને ખૂબ ગર્વ હતો, ખૂબ અભિમાન હતું એનું, અહંકાર હતો। વચ્ચે આરામ કરવો, વચ્ચે આરામ કરવા બેસી ગયું। કાચબાની ધીમી ગતિ, કાચબો કેવો જતો હતો, ધીમે ધીમે, ધીમી ગતિ હતી એટલે કે ધીમે ધીમે ચાલતો હતો। સસલા કરતા પહેલા પહોંચી જવું, સસલા કરતા પહેલો પહોંચી ગયો, કોણ, તો સસલું। કાચબાની જીત, સસલા કરતા પહેલે પહોંચી જવું એટલે કોણ પહોંચી ગયું હતું, કાચબો। કાચબાની જીત, કાચબો જીતી ગયો। સસલાની હાર, એ સસલું હારી ગયો। અને છેલ્લે આવશે બોટ, કે આ વાર્તામાંથી આપણને શું શીખ મળે છે, બરાબર। તો આ રીતે આપણને મુદ્દા આપેલા હોય તો મિત્રો, સૌપ્રથમ તો શું કરવાનું, આપણે લખતી વખતે ધ્યાનથી એકવાર મુદ્દામાં સમજ નહીં પડે તો બીજી વાર વાંચવા, બીજી વાર સમજ નહીં પડે તો ત્રીજી વાર વાંચવા, બરાબર। એ રીતે પહેલાં તમારે મુદ્દા બરાબર વાંચી લેવાના, એટલે જેથી કરીને આપણને વાર્તા લખવાની થોડી આઈડિયા આવે, બરાબર। તો આ રીતે પહેલાં મુદ્દા આપણે બરાબર વાંચવાનું, એટલે જેથી કરીને આપણે વાર્તા લખી શકીએ। તો આપણે મુદ્દાની ચર્ચા કરી ગયા, બરાબર। હવે આપણે વાર્તાની શરૂઆત કરવાની છે, બરાબર। તો પેરેગ્રાફમાં સૌ પ્રથમ તો આપણે લખવાનું, એક જંગલ હતું, એક દિવસ એક સસલું અને એક કાચબો ઝાડ નીચે મળી ગયા, એટલે કે બંનેની મુલાકાત થઈ। એક જંગલમાં સસલું અને કાચબાની મુલાકાત થઈ, બંને વાતોએ વળગ્યા। બંને મુલાકાત થાય એટલે બંને તો વાતો કરવા લાગ્યા। આપણે પણ કોઈ ફ્રેન્ડ સાથે અચાનક મુલાકાત થાય તો કેટલી વાતો કરીએ, હા ને। એટલે પહેલાં સસલું અને કાચબાની પણ મુલાકાત થઈ એટલે શું કરવા લાગ્યા, વાતો કરવા લાગ્યા। સસલાને પોતાની દોડવાની ઝડપનું ભારે અભિમાન હતું, સસલાને શેનું અભિમાન હતું, કે હું ખૂબ ઝડપથી દોડી શકું છું, એવું એને અહંકાર હતો, એને અભિમાન હતું કે મારા જેવું ઝડપથી કોઈ દોડી શકતું નથી, હું ઝડપથી દોડું, એવું એને અભિમાન હતું। તેણે કાચબાને દોડની હરીફાઈ રાખવા જણાવી, શું રાખવા જણાવ્યું, કાચબાને કહે છે કે ચાલ આપણે દોડ માટેની સ્પર્ધા રાખીએ, એમ કે કાચબો સંમત થયો, કાચબો તો રાજી થઈ ગયો કે ભલે ચાલ, એમ કે આપણે બંને દોડની હરીફાઈ રાખીએ। એક દિવસ કાચબો અને સસલા વચ્ચે દોડની હરીફાઈ રાખવામાં આવી, એટલે કે યોજવામાં આવી, બંને રાજી થઈ ગયા એટલે એક દિવસ શું કર્યું, પેલા કાચબાની અને સસલાની દોડની હરીફાઈ રાખી। બંને ત્યાંથી દૂર આવેલા એક ઝાડ સુધી દોડવાનું હતું, બરાબર, કે બંને ત્યાં, આપણે પણ દોડની સ્પર્ધા રાખે તો આપણને સર અથવા ટીચર કહે છે કે ત્યાં સુધી તમારે દોડવાનું, હા ને, એમ એ રીતે એ લોકોને એક ઝાડ સુધી દોડવાનું હતું। શિયાળને આ હરીફાઈનો નિર્ણાયક તરીકે કામગીરી સોંપી હતી, નિર્ણાયક એટલે કે કોને પ્રથમ નંબર આપવાનું એની કામગીરી કોને સોંપી હતી, શિયાળને, શિયાળને કીધું હતું કે તારે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે એટલે કે તારે આ લોકોને જોવાનો અને નંબર આપવાનો છે, કોણ જીતે તે કામ શિયાળને આપ્યું હતું। સસલું અને કાચબો દોડવા માટે તૈયાર થઈ ગયા, બંને સસલું અને કાચબો તો રેડી થઈ ગયા દોડવા માટે। શિયાળે લીલી ઝંડી બતાવી, શિયાળે શું કર્યું, લીલી ઝંડી બતાવી, તેને ત્યાં તરત જ બંને દોડવાનું શરૂ કર્યું। શિયાળે જેવી લીલી ઝંડી બતાવી એટલે તરત જ સસલું અને કાચબો તો દોડવાનું
શરૂ કરી દીધું. સસલું તો છલાંગ મારતું દોડવા લાગ્યું. આપણે જાણીએ સસલું ને હરે કેવું કુટ્ટુ 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 દોડે, એટલે સસલું તો છલાંગ મારતું મારતું એકદમ દોડવા લાગ્યું. કાચબો ધીમે ધીમે ચાલવા લાગ્યો. અને આપણે જાણીએ કાચબો તો કેવું ચાલે, એકદમ ધીમે ધીમે, એટલે દોડવાનું શરૂ કરે, એટલે સસલું તો કુટ્ટું કુટ્ટું દોડવા માંડ્યું અને કાચબો તો ધીમે ધીમે ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી કૂણું ઘાસ આવ્યું. કૂણું એટલે એકદમ લીલું અને પોચું, એટલે કે થોડે દૂર ગયો એટલે તો પેલું કૂણું એટલે કે એકદમ પોચું પોચું ઘાસ વચમાં આવ્યું. સસલુએ ઘાસ ખાવા લલચાયું. પેલું લીલું છમ પોચું પોચું ઘાસ જોયું એટલે સસલું તો પેલું ઘાસને ખાવા માટે લલચાઈ ગયું કે હવે મેં ક્યારે આ ઘાસને ખાઉં એમ કરીને તો લલચાયું. તેણે વિચાર્યું, પેલા સસલાએ શું કર્યું, વિચાર્યું. ચાલ પણ એણે વિચાર્યું કે કાચબો હજુ ઘણે દૂર છે. શું કહે કે એણે વિચાર્યું કે હજુ કાચબો તો ખૂબ દૂર છે એમ કે, અને તેની ચાલ પણ ધીમી છે કે ચાલતું પણ ધીમું છે એમ કે. હું ઘાસ ખાઈને થોડો આરામ કરું પછી દોડીશ. શું કહે કે હજુ કાચબો તો બહુ ધીમે છે એમ કે, એટલે હું શું કરું, આ ફટાફટ આ કાચબો આવે એટલે હું પેલું ઘાસ ખાઈને થોડો આરામ કરી લઉં એમ કે. થોડો આરામ કર્યા પછી દોડીશ એમ કે, તો પણ કાચબા કરતાં પહેલે પહોંચી જઈશ કે હું કૂણું ઘાસ ખાઈ લઉં અને દોડી આરામ કરું તો પણ હું કાચબા કરતાં તો પહેલાં પહોંચી જઈશ. સસલું તો આરામ કરતાં ઊંઘી ગયું. સસલું શું કર્યું, આરામ કરતાં કરતાં ઊંઘી ગયું. કાચબો ધીમી ચાલે, ક્યાંય રોકાયા વગર ચાલતો જ રહ્યો. કાચબો તો બિચારો ધીમો ધીમો ચાલે એટલે જરાક પણ રોકાયા વગર, આરામ કર્યા વગર એ તો ચાલતો જ થયો. તે ધીમે ધીમે ચાલીને પણ નક્કી કરેલા ઝાડ પાસે સસલા કરતાં પહેલે પહોંચી ગયો. પેલો સસલું ફટાફટ દોડીને શું કર્યું, ઘાસ ખાઈને આરામ કરવા લાગ્યો. કેમ, કારણ કે એને અભિમાન હતું કે હું દોડું, ઝડપથી દોડું એટલે મને થોડો આરામ પણ મળી જશે. ત્યારે કાચબો શું કર્યું, બિચારો ધીમે ધીમે ચાલીને પણ એટલે કે આરામ કર્યા વગર પણ એ શું કર્યું, જે પેલું ઝાડ નક્કી કરેલું હતું કે ત્યાં સુધી દોડવાનું છે, તે ધીમે ધીમે ચાલીને પેલા ઝાડ સુધી પહોંચી ગયો. શિયાળે કાચબાને દોડની હરીફાઈમાં જીતેલો જાહેર કર્યો. શિયાળે શું કર્યું, એને જીત જાહેર કરી દીધી કે કાચબો જીતી ગયો એમ કરીને બધાને જાહેર કર્યું. ત્યાં ભેગા થયેલા પ્રાણીઓએ બૂમ પાડીને તેને અભિનંદન આપ્યા. બીજા બધા પ્રાણીઓએ શું કર્યું, પેલા કાચબાને જીતી ગયો તે માટે એને અભિનંદન આપ્યા. અવાજ સાંભળીને સસલું તો અચાનક જાગી ગયું. પેલા પ્રાણીઓ બધા બૂમો પાડે છે, અભિનંદન આપે છે, એટલે એ સાંભળીને, પેલું અવાજ સાંભળીને સસલું શું થયું, જાગી ગયું. પણ હવે તે દોડે તો તેનો શું અર્થ, બરાબર ને, હવે તે દોડે તો પણ એનો શું અર્થ, કારણ કે જીત તો જાહેર થઈ ગઈ કે કાચબો જીતી ગયો, એટલે હવે સસલું જાગીને પણ દોડે તેનો શું અર્થ એમ કે. તે દોડની હરીફાઈમાં હારી ગયું હતું. તે શું થયું હતું, પેલો સસલું દોડની હરીફાઈમાં હારી ગયો હતો, બરાબર ને. તો આ વાર્તા પરથી આપણને બોધ શું મળી શકે કે ધીમે ધીમે પણ લગનથી સતત કાર્ય કરતા રહેવાથી હંમેશા સફળતા મળે છે, બરાબર ને. એટલે જો આવડતું હોય તો એનો અહંકાર કરવું નહીં, એનો અભિમાન કરવું નહીં. પણ કાચબાની જેમ જો આપણે પણ ધીમે ધીમે અને લગનથી કામ કરીએ તો આપણને હંમેશા સફળતા મળે છે, એટલે કે હંમેશા આપણું એ કામ સફળ થાય છે, બરાબર ને. જેમ કે સસલાને અભિમાન હતું કે હું ઝડપથી દોડી શકું, બરાબર ને. કાચબાને ખબર છે કે હું એને પહોંચી શકું તેમ નથી, છતાં એણે શું કર્યું, પોતાના કામમાંથી પાછળ હટ્યો નહીં, તેણે લગનથી કામ કર્યું, બરાબર. તો એને છેલ્લે સફળતા મળી. એટલે આપણે પણ ધીમે ધીમે કામ કરવાથી હંમેશા સફળતા મળે છે, હને, હંમેશા સફળતા મળે. એટલે આપણે પણ મહેનતથી અને લગનથી કાર્ય કરતા રહેવું જોઈએ તો આપણને હંમેશા સફળતા મળશે, મળશે ને મળશે, બરાબર ને. એટલે કોઈ પણ કામમાં અભિમાન કરવું જોઈએ નહીં, બરાબર મિત્રો. તો આપણે આ સીડ્સ અને આ વાર્તા જોઈ, સમજૂતી જોઈ, તો એને આપણે શું હેડિંગ આપી શકીએ, એનું હેડિંગ શું આપી શકીએ આપણે, તો
અને કાચબો, બરાબર ને? સસલું અને કાચબો જે આપણે હેડિંગ આપી શકીએ. તો સૌપ્રથમ કીધું તેમ બરાબર ધ્યાનથી બે થી ત્રણ વાર તમારે મુદ્દા વાંચવાના, ત્યારબાદ એ મુદ્દાના આધારે તમે કઈ રીતના વાર્તા લખી શકો એ વિચારવાનું, અને ત્યારબાદ આપણે વાર્તા સરસ રીતે સમજી વિચારીને લખવાનું, અને અંતે શું કરવાનું કે આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે એ આપણે લખવાનું છે. અને આખી વાર્તા લખાઈ જાય ત્યાર પછી આપણે વિચારીએ કે આ વાર્તાને આપણે હેડિંગ શું આપી શકીએ. તો એ તમારે જે વાર્તાને યોગ્ય લાગતું હોય એ હેડિંગ તમારે આપવાનું છે, બરાબર? તો આ રીતે કોઈ પણ વાર્તા પૂછાય તો તમને લખતા આવડવી જોઈએ, બરાબર? જે આજે આપણે વાર્તાની સમજૂતી કરી છે ને એ હું તમને પીડીએફ ફાઇલ સેન્ડ કરીશ, જે તમે લખી શકશો. આપણી નિબંધની નોટમાં આપણે આ વાર્તા લખવાની છે, બરાબર? ફરી પાછા મળીશું બીજા ટોપિકની સાથે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.